हेलो स्टूडेंट्स, आज આપણે જોઈશું સ્ટાન્ડર્ડ 7 મેથ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો લેક્ચર નંબર 2 જેમાં સ્વાધ્યાય 6.1। આપણે આગલા લેક્ચરમાં ત્રિકોણની બાજુઓ, ત્રિકોણના શિરોબિંદુઓ, ત્રિકોણના ખૂણાઓ, ત્રિકોણની મધ્યગા, ત્રિકોણના વેદ વિશે જાણી ગયા છીએ, બરાબર। તો હવે જોઈએ સ્વાધ્યાય 6.1 નો પ્રશ્ન નંબર 1। શું કીધું છે? તો કે ત્રિકોણ PQR માં DA રેખાખંડ QR નું જ મધ્ય બિંદુ છે। તો ત્રિકોણ PQR માં D છે એ QR નું મધ્ય બિંદુ છે, બરાબર ને? હા, તો D એ મધ્ય બિંદુ છે ને QR નું, બરાબર। તો હવે એના પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે। તો તમને શું કીધું છે કે રેખાખંડ PM ખાલી જગ્યા છે। જો તો રેખાખંડ PM શું છે? રેખાખંડ PM છે એ શું થાય છે? તો આગળ આપણે વ્યાખ્યાઓને જોયું ને, તો PM એ શું થાય છે? તેનો વેધ। અને PD એ શું છે? તેની મધ્યગા। PD તેની શું છે? મધ્યગા D। અને પછી બીજો પ્રશ્ન કીધો છે કે QM બરાબર MR તો છે નથી, દેખાય જ છે ને? QM છે બરાબર MR આપણે કહી શકીએ છીએ ના, એટલે જવાબ શું લખવાનું? ના। એ જ પ્રમાણે જોઈએ પ્રશ્ન નંબર 2 કે નીચેના માટે કાચી આકૃતિ દોરો। નીચેના માટે કાચી આકૃતિ દોરો, તો પહેલો પ્રશ્ન, ત્રિકોણ ABC માં રેખાખંડ BE મધ્યગા છે। તો હવે BE મધ્યગા છે એ પ્રમાણેનો ત્રિકોણ દોરવાનો છે। તો પહેલા આપણે એક ત્રિકોણ દોર્યું મધ્યગા, એટલે વચ્ચે એક મધ્યગા દોરીશું। કઈ છે BE? એટલે આપણને પહેલા BE દર્શાવવાની છે, એટલે પહેલા અહીં BE અને E દર્શાવી દઈશું, BE અને E બરાબર। તો બાકી કયો વચ્ચે? E અને C વચ્ચે, એટલે અહીંયા E અને C, એટલે કયો ત્રિકોણ બનશે? BA C અને વચ્ચે મધ્યગા, એટલે BE, રેખાખંડ BE મધ્યગા છે ને, બરાબર ને? હા, એ જ પ્રમાણે હવે બીજી આકૃતિ માં શું કીધું છે કે ત્રિકોણ PQR માં રેખાખંડ PQ અને રેખાખંડ PR ત્રિકોણના વેધ છે। તો ત્રિકોણ દર્શાવીશું PQR, એમાં PQ અને PR કેવા છે? ત્રિકોણના વેધ છે, બરાબર ને? PQ અને PR। હવે એના પછી કે ત્રિકોણ XYZ માં રેખાખંડ YL ત્રિકોણની બહારના ભાગમાં આવેલો વેધ છે। તો પહેલા આપણે આકૃતિ દોરીશું અને કેવું દર્શાવવાનું છે? રેખાખંડ YL છે, કેવો છે? ત્રિકોણની બહારના ભાગમાં દર્શાવવામાં આવેલો વેધ, એટલે આપણે કેવું દર્શાવવાનું? ત્રિકોણની બહાર। તો પહેલા આપણે ત્રિકોણ દોરીશું, તો કયો ત્રિકોણ છે? X, Y અને Z, બરાબર। તો ત્રિકોણ દર્શાવ્યો અને શું કીધું છે? Y અને L, તો Y અહીંયા છે બિંદુ, અને L ક્યાં દર્શાવીશું? ત્રિકોણની બહાર, એટલે આ બાજુની સાઈડ દર્શાવીશું ને L, બરાબર। એટલે કયો બન્યો? બહારના ભાગમાં જ વેધ બને છે ને, આ વેધ કયો છે? બહારના ભાગમાં, ત્રિકોણની અંદરના ભાગમાં નથી ને, એટલે Y અને L બહારના ભાગનો ભાગમાં આવેલો વેધ છે। જે તમને કીધું છે એ તમારે આકૃતિ દોરીને સમજાવવાનું છે। એ જ પ્રમાણે જોઈએ પ્રશ્ન નંબર 3, તેમાં શું કીધું છે કે આકૃતિ દોરીને ચકાસો કે સમદ્રી બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ સમાન હોય છે। તો ચકાસવાનું છે કે સમદ્રી બાજુ ત્રિકોણ હોય છે તો તેમાં મધ્યગા અને વેધ સમાન થઈ શકે? તો પહેલા આપણે એક આકૃતિ દોરીશું, એના બિંદુઓ દર્શાવ્યા કે A, B અને C, વચ્ચે એક મધ્યગા દર્શાવી છે, એમાં બિંદુ નામ આપ્યું છે D, એ D કેવો કહેવાય? તેની મધ્યગા। હવે તો સમજાવીએ કે કઈ રીતે થઈ શકે કે બે મધ્યગા અને વેધ બે સમાન હોઈ શકે કઈ સમદ્રી બાજુ ત્રિકોણ હોય તો? તો જોઈએ કે ત્રિકોણ AB છે તો સમદ્રી બાજુ ત્રિકોણ છે જ, AB અને C સમદ્રી બાજુ ત્રિકોણ છે, એટલા માટે કે AB અને AC કેવા હોય છે? સમાન લંબાઈની બાજુઓ છે। AB ની લંબાઈ અને AC ની લંબાઈ કેવી હોય? સમાન, એટલે કે જો AB બરાબર 4 તો AC બરાબર કેટલા હોય? 4 સેમી। પણ AB અને AC કરતાં BC કેવા હોય? તેના કરતાં મોટા, એટલે BC કેટલા છે? કે 5 સેમી હોય। અને D છે એ કેવું છે કે DA BC નું કેવું છે? મધ્ય
બિંદુ D એ મધ્ય બિંદુ છે અને B અને C નું બરાબર અને AD છે શું છે મધ્યગા છે A અને D કેવી છે મધ્યગા છે એટલે કે ખૂણો A D અને B છે એનું માપ કેટલું હશે 90 અંશ બરાબર AD અને B નું માપ કેટલું હશે ખૂણો AD અને B નું માપ હશે 90 અંશ અને AD A અને D છે એ શું હશે વેધ કેમ કે A ડી અને બી નું માપ કેટલું છે 90 અંશ એટલે કે એ અને ડી કેવી હશે વેધ હશે એટલે આપણે એમ કહી શકીએ કે રેખાખંડ એડી છે એ ત્રિકોણ એ બી સી ની મધ્યગા અને વેધ છે એ અને ડી ની એ અને ડી છે રેખાખંડ એ શું છે મધ્યગા પણ છે અને વેધ પણ છે તેથી આપણે કહી શકીએ કે સમદ્વિ બાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ કેવા હોય છે સમાન હોય શકે મધ્યગા અને વેધ સમાન છે કેમ જો રેખાખંડ એડી છે મધ્યગા પણ છે અને એડી છે એ શું છે વેધ પણ છે ઓકે તો આની સાથે તમારું સ્વાધ્યાય 6.1 પૂરું થાય છે જે તમારે હોમવર્કમાં લખવાનું રહેશે.